સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. તમને એક વાત કહું, તમારો મિત્ર છે ને વિક્રમ, મને બહુ જ ગમે છે. શું કીધું? આ ચિઠ્ઠી પહેલા વિક્રમ ને આપી દેજો ને, હું એને બહુ લવ કરું છું. ઉતર ને સી ઉતર. અરે કહું છું ઉતરી જા. અરે ભજો, મારા પૈસા તો ધાપડો છે ને, પ્રેમ પહેલા વિક્રમ ને કરવો છે. ઉતર, હટ હટ વાડી લે કરી છે. અરે જા તો ઊભો છે વિક્રમ, માથે પડી જા. જા જા. બાપુજી, વિક્રમ તાવ ઉતરી ગયો ને? કાકા, ડોક્ટર સાહેબે કીધું છે કે કઈ ખાસ નથી, બાપુજી દવા લેશે એટલે બે કલાકમાં તાવ ઉતરી જશે. પણ બાપુજી, હું તમને હાથ જોડું છું, હવે તો આ દારૂ છોડો. દીકરા, હું દારૂ છોડીશ ને તમારો શ્વાસ છૂટી જશે. જો દીકરા, તું ચિંતા ના કર, મને કઈ નહીં થાય. તું જા, તું જા, તું ગાડી લઈને જા, જા જા નીકળ. નહીં બાપુ, આજે તો હું તમારી જોડે બેસવાનો છું. તમે આરામ કરો, આરામ કરો. આ જોત જોતામાં તો કેટલો સમય વીતી ગયો. આ આપણી રૂપાલ 4 વર્ષના દીકરાની માં થઈ ગઈ. મોન્ટુ પોતાને યાદ કરે છે. જા મોન્ટુ જોડે વાત કરે, ચાલો હું નીકળું છું. બાય. મોન્ટુ છે, મોન્ટુ. હા મોન્ટુ, તમે મારી બર્થડે પર આવશો ને? દીકરા ચોક્કસ આવીશ, મારા માટે ગિફ્ટ લેતા આવશો. અરે તારા માટે ઇલેક્ટ્રિક ગાડી લાવીશ. હમ, એલા મામા, હવે હું ફોન મૂકું છું, તમે જલ્દી આવજો. હા ભલે ભલે, ચલો આવજો. જય માતાજી. હો, મફત વાળો મેડમ. હવે બોલો મેડમ, તમારે ક્યાં જવું છે? હા હા, લો આ એડ્રેસ, વીરસી ભગત ને ત્યાં. અચ્છા અચ્છા. આ વિક્રમ ને તો બધું હોમે થી આવે છે, મારે નખો થાય છે. પણ આ મેડમ ને તો ના જવા દેવાય. અરે ભાઈ, શું વિચારોમાં ખોવાઈ ગયા? હું એમ વિચારું છું કે તમને તમારા કયા દુશ્મને આ સરનો મું આલ્યું અને તમારે એમનું હું કોમ પડ્યું? જુઓ, હું ગુજરાતના ઐતિહાસિક સ્થળો પર PhD કરું છું અને આ બળવંતપુરાની આજુબાજુ ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે અને વીરસી ભગતે મને કહ્યું હતું કે તમે આવજો, મારો દીકરો વિક્રમ તમને મદદરૂપ થશે. પણ આ વીરસી ભગત તમને મળતા છો? એક સમય મારી ગાડી બગડી ગઈ હતી, બસ ત્યાં વીરસી ભગતે મને મદદ કરી હતી, બસ ત્યારથી જ જાણું છું. તમે ભલે એમને જોડતા હોય, પણ હું તમને જણાઈ દઉં કે આ લોકોના ઘેર જવામાં કોઈ મજા નથી. કેમ? અરે એનો બાપ દારૂડિયો, દીકરો બળાત્કારી, રૂપાળી છોરી જોઈ નથી અને તરાપ મારી નથી.
તમે રૂપાળન છો ને તો સમજી દો. શું? હા, ગઈ કાલની જ વાત. આ તમે બેઠા એ જ જગ્યા પર બેઠો તો પોલીસ આવી કોટ્ટુ જાલી લઈ દઈ સીધી જેલમાં. પોલીસ? પોલીસ પકડીને શું કામ લઈ ગઈ? બળાત્કાર મેં નહીં કર્યો, વિક્રમે કર્યો હતો. હવે તમે જ વિચારી લો, આવા બળાત્કારીઓના જોડે જો તમારે જવું હોય, તમારી જાતને તમારે પિંખાઈ નાખવી હોય તો મને કોઈ વાંધો નહીં. મેલવા આવશો હેડો? ના 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 હેડો, ના 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 હેડો, ના. આજે આજુ તો બસ, હવે તમારી પીએચડી ની જવાબદારી આ જીતુ જમાવટની. આ જિલ્લાનો આખો ઐતિહાસિક સ્થળો બતાવી દઉં અને તાલુકાના ગેસ્ટ હાઉસ પર રહેવાની સુવિધા કરી દઉં. બીજું તમારે શું જોઈએ બોલો? પણ હું એમ તમને પૂછતો હતો, આ પેલો વિક્રમનો ગોદાળો જોયો છે ખરો? ના. ચાલો ચાલો, તારે સારું થયું મને બચાવી લીધું. અમે જોઈને ચલાવો. આવી ગયું ગેસ્ટ હાઉસ. મેડમ, તમારો રૂમ રેડી જ છે. ઓકે, થેન્ક યુ. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કેટલા પૈસા થયા? અરે મેડમ, તમારી પાસેથી પૈસા લેવાતા હોય? નથી જોઈતા. અરે એવું હોય કઈ? હવે તો મારે જ તમને લઈ જવાના છે, એટલે કે ફરવા. બધા ભેગા લઈ લઈશ. ઓકે ઓકે, તો હવે હું થોડોક આરામ કરી લઉં, પછી તમે આવી જજો. ખાલી ફોન નંબર ગુમાવજો, બંદા હાજર. ઓકે, હવે મારો નંબર સેવ કરી લો. હા બોલો. 9825098251. અરે વાહ, આ તો એકદમ થી યાદ રહી જાય એવો નંબર છે. સ્પેશિયલ નંબર છે ને, એ પણ પાછો જીતુ જમાવટનો. આવો નંબર તો છે ને મિનિસ્ટર પાસે પણ ના હોય. હવે એક કામ કરો, એ નંબર પર તમે અમારા નંબર પર તમારો નંબર ડાયલ કરો, એટલે કે શું છે કે તમારો નંબર મારી પાસે આવી જાય. તને પાર કી માનું કે માનું પોતાની, તને પાર કી માનું કે માનું પોતાની. તમારામાં આ રિંગટોન છે એટલે કોલ કરો. મને પાર કી ના માન માન પોતાની, મને પાર કી ના માન માન પોતાની. ઓકે ચલો બાય. તમને તો હું પોતાનો જ માનું છું, પારકો નહીં. પોતાનો માનું છું કે પારકો મોડ તોડી. આમ છો ને મને જોઈ નહીં જવાનું લુચ્ચા. તમારું વધુ નહીં યાર, તમે તો ટિકિટ લઈને બેઠા છો. હોપ અરે 500 ની 2000 નોટ નવી આવી જોઈ તમે? આવી મોટી નોટ. શું વાત છે, આજે તો કઈ સલમાન જેવા દેખાવો છો ને. એક્સક્યુઝ મી. હલો, હા મેડમ, હમણાં જ આવું છું. આમાં શું છે કે હું રહ્યો બોલિવૂડનો સ્ટાર, જેમ કે સલમાન ખાન, અને તમે રહ્યા ઢોલિવૂડનો સ્ટાર, જેમ કે વિક્રમ ઠાકોર. હા ભાઈ, તમારી માટે પેસેન્જર મોકલું ફટાફટ, હું આવ્યો. હા અલ્યા, બોલું, ચસ્કી જેવું લાગે છે. ચસ્કી નહીં, ચમકી ગયું છે. ગઈકાલ તેને હિરોઈન જેવી ઢોકરી મળી ને એટલે. હા, જોઈ તો પડશે. હાલો મેડમ, હું આવી ગયો છું. એમ, આવો આવો પ્લીઝ. આવો મેડમ પ્લીઝ.
છે. આવો આવો આવો. અહીં શું બતાડીશું એમને? ઐતિહાસિક સ્થળ શું છે વો? મેડમ, હા, આ છે 7000 વર્ષ જૂનો ઐતિહાસિક વડ. એ ગધેડા, 7000 નહીં, 7200. આ કોણ બોલ્યું? વડ બોલ્યું. બોલતો વડલો. વડ બોલ્યું? આનો બહુ મોટો ઇતિહાસ છે. જ્યારે રાવણ સીતા માતાનું અપહરણ કરીને આકાશ માર્ગે જતો હતો ત્યારે જટાયુ નામનું પક્ષી એની સાથે યુદ્ધ કરવા આવ્યું અને યુદ્ધમાં જટાયુ નામનું પક્ષી મરી ગયું અને એ જટાયુ નામનું પક્ષી આ વડ ઉપર રહેતું હતું. ત્યારથી આ વડનું નામ પડી ગયું જટાયુ વડ. જટાયુ વડ. જી તમે શું ગપ્પા મારો છો? જટાયુ બોલતો વડ, ચાલતો પેપડો, ઉડતો લેબડો છે. જો જીતુભાઈ, જો મિસ્ટર જીતુ, તમે ટાઈમ પાસ ના કરો, મને કોઈ સારી જગ્યા બતાવો, કોઈ ઐતિહાસિક સ્થળો બતાવો. આ ના ગમ્યું? બીજું બતાવું. ચલો આવો. મની પારકી ના માન માન પોતા. અરે તમે ફોન કર્યો? અરે તમને લાગી ગયો? સોરી સોરી, ભૂલથી લાગી ગયો છે. તને પારકી માનું કે માનું પોતાની. જીતુ ભાઈ. ભાઈ નહીં, ભાઈ નહીં, ઓન્લી જીતુ. ઓકે મિસ્ટર જીતુ, હવે તમે મને ગાડીમાં જ ફેરવ ફેરવ કરશો? અરે મને કોઈ સારી જગ્યા, કોઈ ઐતિહાસિક સ્થળો પર લઈ જાઓ ને. અરે આ આઈ ક્યુ 2 મિનિટની વાત છે. આમના ફોટા કરતા વધારે તો તમારા ફોટા આવ્યા છે. મારા ફોટા અહીંયા ઐતિહાસિક શું છે? છે ને શું? આ આયરું આયરું ભીમ બાવળ. પાંડવો જ્યારે વનવાસમાં જતા હતા ને ત્યારે ભભૂત નામનો જે રાક્ષસ. ભભૂત નહીં, બબુચા, લબોક. આ પણ બોલતો બાવળ છે. ના ના, એ તો મેં મારી ભૂલ સુધારી. હું જ બોલતો હતો. એટલે જે પેલો લબુક નામનો જે હતો, શું કહેવાય, આ પેલો રાક્ષસ, એને મારવા માટે ભીમે આ બાવળને આખે આખો ઉપાડી લીધો. અને પછી જે વેજો સા નાઈટ જમણોને તે બાવળ માર્યો અને સટા પાટ પાડી દીધો અને એ જ બાવળ પાછો ઓમ કરીને પાડી અને મુર્યો હતો પાછો રોકી દીધો. ત્યારથી આ બાવળનું નામ પડી ગયું છે ભીમ બાવળ. અરે જીતુ ભાઈ, ભાઈ ભાઈ નહીં નહીં, આત્મહત્યા કરાવશે આ લાગે. જીતુ, ઓન્લી જીતુ. જીતુ, તમે સવારમાં મને આવા ઝાડ અને બાવળ જ બતાવ્યા કરો છો. અરે હું અહીં ઐતિહાસિક સ્થળોનો અભ્યાસ કરવા આવી છું. તમારો અભ્યાસક્રમ જો વહેલો પૂરો કરી દે તો તમે વહેલા જતા રહો, તમને તો રોકવાના છે. હું કઈ નહીં, હું એમ કહેતો હતો તમને કે એ સ્થળો પણ જોવા જઈશું આપણે, પણ અત્યારે આપણે જઈશું ગેસ્ટ હાઉસ. હા, એમાં થાકી ગઈ છું. ચાલો ચાલો આવો. લબુક લબુક કોણ કરતો હતો? હા, કાગડાના ડોકમાં દહીં થરું, જેટલે તને તો નહીં ખાવા દઉં. Shhh.
બોલો સાહેબ, કોનું કામ છે? રાધા મેડમ ને મળવું છે સામે એક નંબરમાં. હા, મને જીતુભાઈએ મોકલ્યો છે. આજે હું તમારી સાથે આવવાનો છું. હા, એનો ફોન તો આવ્યો હતો કે ગાડીની હવા નીકળી ગઈ છે.